પહેલી કેટલીક પ્રમુખ ઇન્ડસ્ટ્રીમાંથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ એક હતી. લોકોનું ઓફિસે જવાનું બંધ થયું તો કપડાં વેચવાના જ બંધ થઈ ગયા. એટલે મહામારી બાદ જ્યારે હાલત સામાન્ય થઈ તો ઇન્ડસ્ટ્રીના લોકોના ચહેરા ખીલી ઉઠ્યા. ભારત દુનિયામાં કોટનનો સૌથી મોટો ઉત્પાદક છે અને ગ્લોબલ ટ્રેડના 4% હિસ્સાની સાથે ટેક્સટાઇલનો બીજો મોટો એક્સપોર્ટર પણ છે. સ્થાનિક ટેક્સટાઇલ અને કપડાંની ઇન્ડસ્ટ્રી 2019-20ની તુલનામાં 2025-26 સુધી વાર્ષિક 10% ઝડપે વધીને 190 અબજ ડોલર રહેવાનું અનુમાન છે. આ ઘણી ટેક્સટાઇલ કંપનીઓની પ્રગતિની સારી તકો પ્રદાન કરે છે. સિયારામ સિલ્ક મિલ્સ પણ આવી જ એક કંપની છે. શું સિયારામ સિલ્ક મિલ્સ આ તકોનો ફાયદો ઉઠાવી શકશે? આને સમજવા માટે કંપનીનો કારોબાર અને આઉટલુક સમજવું પડશે. સિયારામ સિલ્ક મિલ્સ ફેબ્રિક, રેડીમેડ ગાર્મેન્ટ અને અન્ય ટેક્સટાઇલ ઉત્પાદનો બનાવનારી ભારતની સૌથી પ્રસિદ્ધ બ્રાન્ડ અને કંપનીઓમાંની એક છે. કંપની પોલીવિસ્કોસ, કોટન, ઉન, લિનન, વાંસ અને સ્ટ્રેચ જેવા જુદા જુદા મિશ્રણના ઉપયોગથી પોતાના હાઈ ક્વોલિટી વાળા કપડાં અને ગાર્મેન્ટ માટે ફેમસ છે. સિયારામ સિલ્ક મિલ્સ પોલીવિસ્કોસનો ઉપયોગ કરનારી ભારતની ટોચની કંપનીઓમાંની એક છે. આ ઉપરાંત કંપની રિટેલ સ્ટોર્સની ચેઇન અને ફ્રેન્ચાઇઝીનું સંચાલન કરે છે, જે મેન્સવેર, ફેશન ફેબ્રિક, એપરેલ અને એસેસરીઝનું વેચાણ કરે છે. કંપનીની આવકનો અંદાજે 10% હિસ્સો એક્સપોર્ટમાંથી આવે છે, જ્યાં માંગ મજબૂત છે. કંપનીના ઉત્પાદનોમાં ફેબ્રિક, કપડાં, હોમ ફર્નિશિંગ, સંસ્થાગત પ્રોડક્ટ અને દોરા એટલે કે થ્રેડ સામેલ છે. કંપનીની મુખ્ય બ્રાન્ડ્સમાં સિયારામ્સ, જે હેમિસ્ટ, કેડિની, ઓસ્મરબર્ગ, કાસામોડા, એમએસડી અને મોઝો સામેલ છે. કંપનીની પાસે 10 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેમાં 4 વિવિંગ યુનિટ છે. એક એક યાન, ડાઈંગ, ઇન્ડો યાન ડાઈંગ અને કટિંગ એન્ડ પેકેજિંગ યુનિટ છે, જ્યારે દમણ અને દીવમાં 2 રેડીમેડ ગાર્મેન્ટ યુનિટ સામેલ છે. હવે એ પણ જાણી લો કે કંપની માટે તેજીના ટ્રિગર શું છે. તો સેક્ટરની મોટાભાગની કંપનીઓથી વિપરીત સિયારામ કાચા માલ તરીકે પોલીવિસ્કોસનો ઉપયોગ કરે છે, જે કોટનની સરખામણીમાં સસ્તો અને વધારે ટકાઉ છે. ગ્રાહક આ વિકલ્પને વધારે પસંદ કરે છે અને તેનાથી કંપનીની કોટનની કિંમતોમાં ઉતાર ચઢાવથી બચી પણ શકાય છે. બીજું, કંપની પોતાની નોન ક્રિટિકલ મેન્યુફેક્ચરિંગ જરૂરિયાતોને આઉટસોર્સ પણ કરે છે. કુલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અંદાજે 40% આઉટસોર્સ કરવાથી કંપનીને પોતાના ફિક્સ્ડ ખર્ચાને મેનેજ કરવામાં સરળતા રહે છે. વિવેકપૂર્ણ રીતે મૂડીની ફાળવણી અને સેલ્સ રણનીતિથી કંપનીના વેચાણ અને નફામાં સુધારો તો થયો છે, સાથે જ કંપનીની બેલેન્સ શીટ પણ મજબૂત થઈ ગઈ છે અને રોકડમાં વધારો થયો છે. નાણાકીય મોરચે કંપનીનું પ્રદર્શન સારું રહ્યું છે. FY22માં કંપનીની આવક અંદાજે 75 વધી, પરંતુ ઓપરેટિંગ પ્રોફિટ અંદાજે 6 ગણો અને નફો અંદાજે 42 ગણો વધ્યો છે. કંપનીની કુલ આવકમાં ફેબ્રિકનું સતત 75-85% યોગદાન રહ્યું છે. એટલું જ નહીં, કંપનીના પ્રીમિયમ શૂટિંગ સેગમેન્ટમાં જે હેમિસ્ટ અને કેડીનો મળીને કુલ ફાળો વધારી રહ્યા છે. ત્રિમાસિક આધારે FY23ના પહેલા ક્વાર્ટરમાં પણ વેચાણ 71%, ઓપરેટિંગ પ્રોફિટ 73% વધ્યો છે, કારણ કે કુલ આવકમાં ફેબ્રિકનો 76% અને ગાર્મેન્ટનો 14% ફાળો રહ્યો છે. બજારના જાણીતા અને દિગ્ગજ રોકાણકાર સુનિલ સિંઘાનિયાના એબાકસ ફંડની કંપનીમાં 2.08% હિસ્સેદારી છે. હવે એ જાણી લઈએ કે આ કંપનીનું આઉટલુક કેવું છે. તો બ્રોકરેજ હાઉસ ICICI ડાયરેક્ટના જણાવ્યા અનુસાર છેલ્લા એક દશકામાં એક તરફ જ્યાં કંપનીએ પોતાના ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સની ક્ષમતાને વધારી છે, તો બીજી બાજુ પોતાના દેવામાં ઘટાડો પણ કર્યો છે. ICICI ડાયરેક્ટનું અનુમાન છે કે ફાઇનાન્શિયલ યર 2023 અને ફાઇનાન્શિયલ યર 2024માં કંપની ક્રમશઃ 2160 અને 2390 કરોડ રૂપિયાની આવક તથા 225 કરોડ અને 261 કરોડ રૂપિયાનો નફો પ્રાપ્ત કરી શકે છે. એટલે કે FY24માં અંદાજે 56 રૂપિયાની EPS શક્ય છે. આ હિસાબે શેર અંદાજે 8% PE પર ટ્રેડ કરી રહ્યો છે અને ICICI ડિરેક્ટરે શેર માટે 610 રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે. હવે આવે છે મહત્વનો સવાલ કે શું સિયારામ સિલ્ક મિલ્સમાં રોકાણ કરવું જોઈએ. તો વાત એમ છે કે સિયારામ સિલ્ક મિલ્સનો શેર છેલ્લા 6 મહિનામાં લગભગ 33% ઘટી ચૂક્યો છે. જાણકારોનું કહેવું છે કે મજબૂત ફંડામેન્ટલ્સના કારણે શેરમાં દરેક ઘટાડે લાંબા ગાળા માટે ધીમે ધીમે ખરીદી કરી શકાય છે. જોકે આ અંગે કોઈ રોકાણ સલાહકારનો મત લેવાનું સારું રહેશે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાઇટ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરીનાઇટ ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.